નમસ્કાર મિત્રો, જોઈને મોઢામાં પાણી આવી ગયું ને. આ છે આલમંડ મિલ્ક, જે મેં ઘરે જ બનાવેલું છે. તો આલમંડ મિલ્ક આપણે કેવી રીતે બનાવી શકાય? બાળકોને ઘણા હોર્લિક્સ ભાવતું નથી, સાદું દૂધ ભાવતું નથી, ચા દૂધ ભાવતું નથી, કોઈ પણ જાતના પાવડર બહારમાં એડ કરેલા હોય તો પણ ભાવતું નથી. તો આવું બાળકોને ભાવે એવું દૂધ આપણે કઈ રીતે બનાવી શકીએ? તો ઘરે જ ઉપયોગી હોય એવી સામગ્રીમાંથી આપણે આ આલમંડ મિલ્ક બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. અહીંયા મેં આલમંડ મિલ્ક પાવડર બનાવવા માટે મેં લીધી છે એક કટોરી આલમંડ, એક કટોરી ખડી સાકર, એની જગ્યાએ તમે ખાંડ લઈ શકાય, સુગર લઈ શકાય. ત્યારબાદ દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધ, અને ગાર્નિશ કરવા માટે થોડીક એવી બદામ, અને મસાલાનો ટેસ્ટ સરસ બાળકને ભાવે એના માટે મેં થોડીક એવી 5 દાણા એલચી, નાનો એવો જાયફળનો ટુકડો અને થોડાક એવા સરસવના તાતણા લીધેલા છે. તો ચાલો બનાવીએ આપણે આલમંડ મિલ્ક. તો આલમંડ મિલ્ક બનાવવા માટે પહેલો વહેલો આપણે પાવડર બનાવીએ. નોર્મલ ખાલી બાળક પી શકે એટલું જ આપણે દૂધને ગરમ કરવાનું છે. સાકર કે કોઈ પણ વસ્તુ આપણે એમાં એડ કરવાની નથી. એક બાઉલમાં લઈ લઈશું. આ પાવડરને આપણે ફ્રીઝમાં રાખી અને સ્ટોર કરી શકીએ છીએ, અને ગમે ત્યારે પણ બાળકને દૂધ બનાવવાનું હોય છે ત્યારે આપણે એને દૂધમાં મિક્સ કરી અને આપણે એને આપી શકીએ છીએ. તો બાળક હોશે હોશે પીસે. તમે બનાવજો અને પછી કહેજો કે કેવું લાગ્યું. અત્યારે આપણે ગેસ અહીંયા બંધ કરી દઈશું. હવે આ જે મિક્સર જારમાં આપણે પાવડર બનાવેલો હતો એ મિક્સર જારમાં અત્યારે પાવડર છે જ ઓલરેડી, તો એ દૂધ આપણે એમાં એડ કરી દઈશું. કેવું દૂધ એમાં એડ કરી અને
આ જે પાવડર આપણે બનાવેલો છે એ એક ચમચી પાવડર એમાં એડ કરી દઈશું. દોઢ ચમચી જેટલો મેં લીધેલો છે, કારણ કે મેં બે બાળકો માટે બનાવેલો છે. અહીંયા આપણે એકવાર એને ક્રશ કરી દઈશું. સેજ હવે ક્રશ કરી અને ત્યારબાદ આપણે પરત જ એક ગ્લાસમાં લઈ લઈશું. આ જોઈને જ બાળકને પીવાનું મન થઈ જાય. ખૂબ જ સરસ મજાનું આપણું આલમંડ મિલ્ક રેડી છે. અને ઓલું જે આગળ જે આપણે મિલ્ક રાખેલું છે એ મિલ્ક આમાં જ એડ કરી દેવાનું છે. મિલ્ક એડ કરી અને જે આપણે અલગથી બદામના ટુકડા જે રાખેલા હતા એ બદામના ટુકડામાં ઉપરથી સરસ તૈયાર છે આપણું આલમંડ મિલ્ક. ખૂબ જ યમી ટેસ્ટી અને હેલ્ધી એવું આ આલમંડ મિલ્ક રેડી છે. તો આ મિલ્ક તમને કેવું લાગ્યું, ટેસ્ટમાં કેવું લાગ્યું, તમારા બાળકને ભાવ્યું કે નહીં, તમને લોકોને ભાવ્યું કે નહીં, તમારા વડીલોને પણ ભાવ્યું કે નહીં, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને કહેશો. ગુરુભક્તિ, કેવું લાગ્યું તમને બેને મિલ્ક આલમંડ મિલ્ક ભાવ્યું તમને? હવે રોજ પીશો ને બે જણી દૂધ. તો જોયું તમે, બાળકોને પણ ભાવે એવું જો એક ગ્લાસ આખું દૂધ તરત જ પીવાઈ ગયું છે. અહીંયા તમે પણ બનાવીને કહેજો તમારા બાળકને આ દૂધ ભાવ્યું કે નહીં, આવું મિલ્ક તમારા બાળકોને ભાવે છે કે નહીં.